हेलो स्टूडेंट्स, जो आपणे 6th चेप्टर नी अंदर अगाउ थोड़ा एमसीक्यू सॉल्व करी गया छे, आपणो चेप्टर कार्य ऊर्जा ने पावर। आज हूँ थोड़ा बीजा पण एमसीक्यू सॉल्व कराऊ छू, तमने एना परथी घणो आइडिया आवी शके। फर्स्ट क्वेश्चन छे मारी पासे के 2 मीटर लांबी नियमित सांकळ ने टेबल पर मूकेली छे। नियमित सांकळनो मतलब एम थाय कि एक सरखी छे, बराबर, क्यांकथी जाडी होय क्यांकथी पातळी होय एवी सांकळ नथी। तेनी 60 सेंटीमीटर लंबाई टेबलना छेड़ेथी मुक्त रीते लटकेली छे। शू छे? अमुक जे लंबाई छे ए टेबल थी नीचे लटके छे, एटले हुं एने आकृतिनी अंदर दर्शाऊं तो आवुं विचारी शकाय के आ रीते टेबल होय। तो अहींया आगळ तमे जे आ सांकळ मूकेली छे ए टोटल एल लंबाईनी हुं सांकळ विचारूं तो एनो अमुक भाग जे छे ए अहींया आगळथी आ रीते लटकी रह्यो छे, जेनी मने लंबाई जे छे ए 60 सेंटीमीटर छे एवुं आप्युं छे। पछी कहे छे સાંકળનું કુલ દળ 4 કિલોગ્રામ છે, એટલે ટોટલ આનું જે માસ હોય ને એ એમ બરાબર મને કહે છે 4 કિલોગ્રામ। આપણે જો ટોટલ લંબાઈ એલ માની લઈએ તો આટલી જે લંબાઈ લટકી રહી છે એને હું સ્મોલ એલ કહું, તો સ્મોલ એલ બરાબર મને 60 સેન્ટીમીટર કીધેલા છે। એનો અર્થ એવો થયો કે બાકી જે આટલી લંબાઈ છે એ કેટલી થાય, આખી ટોટલ એલ લંબાઈની સાંકળ હોય તો ટોટલ એલમાંથી નીચે સ્મોલ એલ જેટલી લટકે છે, એટલે એલ માઇનસ એલ જેટલી આ સાંકળ હશે બાકી ઉપર, એમ કહી શકાય। હવે કહે છે કે સમગ્ર સાંકળ જો ટેબલ પરથી ખેંચવામાં આવે તો કરવું પડતું કાર્ય શું થાય? ઓપ્શન છે 7.2 જૂલ, 3.6 જૂલ, 120 જૂલ અને 1200 1200 જૂલ, આ આપણા ઓપ્શન છે। જુઓ શું કરવાનું છે, તમારે આ સાંકળ છે ને ઉપર લઈ જવાની છે। એનો મતલબ એમ થયો કે આ દિશામાં બાહ્ય બળ લગાડવું પડશે। હું એવું માની લઉં, દાખલા તરીકે આ પોઈન્ટ્સના નામ આપું, આનું નામ એ આપી દઉં, આનું નામ બી આપી દઉં અને આ જે બિંદુ છે એનું નામ કંઈક ડી આપી દઉં। તો આટલી જે સાંકળ છે એનું આ જે હોય ને આને હું સી વડે દર્શાવું છું એને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય, એટલે દ્રવ્યમાન કેન્દ્ર એની મધ્યમાં હશે, એટલે કે આટલું લંબાઈ શું થાય એલ બાય ટુ થાય। એટલે કે તમારે શું કરવું પડશે એ ખ્યાલ આવે છે, એફ જેટલું બાહ્ય બળ લગાડવું પડશે અને એના દ્વારા આપણે જે છે એ આટલી સાંકળને ઉપર તરફ ખેંચીશું, એટલે કે જે બળ લગાડીએ છીએ એ અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર પર લગાડીએ છીએ એમ કહી શકાય। તો કરવું પડતું કાર્ય હું કહું તો કરવું પડતું કાર્ય એ કાર્ય કયા સૂત્રથી શોધી શકાય, ડબલ્યુ બરાબર આપણી પાસે શું સૂત્ર છે, એમ જી એચ, હે ને। તો અહીંયા આગળ જે છે એમ એટલે તમે જેટલી સાંકળ ખેંચો છો એનું દળ થશે, બરાબર, અને એચ એચ એટલે તમારે કેટલા ભાગને ખેંચવાનો થશે એલ બાય ટુ। કેમ એલ બાય ટુ લખું છું, કારણ કે આનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે કાર્ય માત્ર આટલા ભાગ પર જ કરવું પડશે, જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર હોય ત્યાં આગળ આપણે વિચારી શકીએ કે એટલા પર બળ લગાડવાથી આખી જે સાંકળ છે ઉપર ખેંચાઈ શકે છે। આ પોઈન્ટ હંમેશા ધ્યાનમાં રાખજો। તો અહીંયા આગળથી જે છે મને અહીંયા આગળ બધી જ કિંમત ખબર નથી, કેમ, કારણ કે મને આખી સાંકળની ટોટલ લંબાઈ સોરી ટોટલ દળ જે છે એ 4 કિલોગ્રામ કીધું હતું, તો આપણે જેટલો ભાગ ખેંચીએ છીએ એનું તો મને એના વિશે તો કંઈ ખબર નથી કે એ જે આટલો જે ભાગ છે એટલાનું દળ શું છે। તો હું આવી એક ત્રિરાશી વિચારી શકું કે જો ટોટલ લંબાઈ L હોય તો કેટલું દળ છે, કેપિટલ એમથી દર્શાયું જે મેં 4 કિલોગ્રામ લીધું છે, તો જો સ્મોલ એલ લંબાઈ આટલી લંબાઈની સાંકળ ખેંચો તો એનું દળ કેટલું થાય, તો સ્મોલ એલ લંબાઈની સાંકળનું દળ એને હું સ્મોલ એમથી દર્શાવું તો સ્મોલ એમ બરાબર શું થશે, મારું સૂત્ર એમ એલ અપોન કેપિટલ એલ થશે, આટલું એનું દળ છે એમ કહેવાય। તો એને હું આ સૂત્રમાં મૂકી દઉં તો ડબલ્યુ બરાબર જુઓ શું થાય, સ્મોલ એમની જગ્યાએ શું થશે, એમ એલ અપોન એલ, જી તો ખરા જ અને એલ બાય ટુ, એટલે કે મારો જવાબ આવો થયો એમ જી બાય ટુ એલ અને સ્મોલ એલ સ્ક્વેર। હવે બધી કિંમત છે તમારી પાસે, જુઓ કેપિટલ એમ દળ જે છે એ છે 4 કિલોગ્રામ, જીની વેલ્યુ જે છે એ તમે 10 લઈ લો, પછી સ્મોલ એલ જુઓ તમે 60 સેન્ટીમીટર લંબાઈની આ સ્મોલ એલ જે છે એ લટકે છે એવું કીધું હતું, 60 સેન્ટીમીટર છે એટલે હું એને મીટરમાં લખું તો 0.6 થશે અપોન 2 એલ, એલ એટલે આપણી જે સાંકળ છે એ ટોટલ કેટલી લંબાઈની જે છે એ કીધી હતી આપણને, 2 મીટર લાંબી સાંકળ હતી એટલે ટોટલ લંબાઈ એલ બરાબર 2 મીટર હતું એવું ખબર હતી, તો એ પણ હું મૂકી દઈશ, ગણતરી કરો સિમ્પલ જ ગણતરી થશે, 3.6 જવાબ આવશે, ઓકે।
તો અહીંયા આગળ આ રીતે આપણે જવાબ શોધી શકીએ. કહેવાનો અર્થ અહીંયા આગળ મેઇન વસ્તુ આ સમજવાની હતી કે જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એટલો ભાગ ખેંચવા માટે ખાસ કાર્ય કરવું પડશે જેથી આખર આખી સાંકળ છે ને તમે ઉપર તરફ લઈ જઈ શકો છો. ઓકે, તો એટલી વસ્તુ ધ્યાનમાં લઈ અને આ રીતે તમે આ એમસીક્યુ લખી શકો. ક્લિયર? ચલો હવે સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીશ. સેકન્ડ ક્વેશ્ચન છે, સંપૂર્ણ સ્થિતિ સ્થાપક અથડામણ હોય તો એના માટે પ્રત્યાનયન ગુણાંક મતલબ રેસ્ટિટ્યુશન ગુણાંક સ્મોલ ઈ કેટલો હશે? જુઓ, રેસ્ટિટ્યુશન ગુણાંક જે છે એ કોનો ગુણોત્તર છે? તો સંઘાત બાદના જે આપણે વેગ કહીએ છીએ ને, એટલે કે વી ટુ ડેશ માઇનસ વી વન ડેશ, અને સંઘાત પહેલાંના વેગનો તફાવત એટલે વી વન માઇનસ વી ટુ, આ ગુણોત્તર કેટલો છે એના પરથી હંમેશા નક્કી કરી શકીએ આપણે કે સંઘાત કયા પ્રકારનો છે. તો આપણને અહીંયા કહી દીધું છે કે સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે, તો એના માટે આ ઈની વેલ્યુ શું હશે એ શોધવાની કીધી છે. આપણા ઓપ્શન છે 1, બીજો ઓપ્શન છે 0, ત્રીજો ઓપ્શન છે ઇન્ફિનિટિવ, અને ચોથો ઓપ્શન છે -1. તો જુઓ, હું તમને એ કહી દઉં કે જ્યારે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ થાય છે તો યાદ કરો, અથડામણ બાદ જે પદાર્થ હોય, બે પદાર્થ અથડાતા હોય તો એમના વેગની અદલા બદલી થાય છે. વેગની અદલા બદલી થવી એટલે કે એવું કહી શકીએ અહીંયા આગળ કે જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ, તો હું આવું લખીશ કે એના માટે વેગ વી વન ડેશ કેટલો થઈ જાય છે? વી ટુ જેટલો, અને વી ટુ ડેશ કેટલો થઈ જાય છે? વી વન જેટલો. યાદ છે, અથડામણ બાદ વેગની શું થાય? અદલા બદલી. પહેલાંનો વેગ બીજાને મળી જાય અને બીજાનો વેગ છે એ પહેલાંને મળી જાય છે. તો આ કિંમત હું ઉપરના સમીકરણમાં મૂકું તો ઈની વેલ્યુ શું આવે છે? જુઓ ને, વી ટુ ડેશની જગ્યાએ શું મુકાય? વી વન મુકાય, અને વી વન ડેશની જગ્યાએ શું મુકાય? વી ટુ મુકાય. તો અપોન પાછા વી વન માઇનસ વી ટુ તો ખરા જ, તો ગુણોત્તરનો જવાબ શું આવ્યો? 1. એટલે ક્યાંક તમને જો એવું આપી પણ દે ને કે રેસ્ટિટ્યુશન ગુણાંક 1 છે તો સમજી લેજો કે એ સંઘાત કયા પ્રકારનો છે? સંપૂર્ણ સ્થિતિસ્થાપક. ઓકે, તો આના પરથી આપણે આ વસ્તુ વિચારી શકીએ. અને રેસ્ટિટ્યુશન ગુણાંક એટલે શું છે? ગુણોત્તર જ છે, વેગનો ગુણોત્તર, વેગના તફાવતનો ગુણોત્તર કહીશ કે કયા કયા વેગ છે. તો સંઘાત બાદના અને આ સંઘાત પહેલાંના. ઓકે, આ એનું એક સૂત્ર છે. તો જુઓ હવે થર્ડ ક્વેશ્ચન, ગુરુત્વ પ્રવેગ જાણીતો ન હોય તેવા એક અજ્ઞાત સ્થળે એક સમતલથી 5 મીટર ઊંચાઈએથી રબરના એક દડાને છોડી દેતા તે સમતલ પર પટકાય છે અને ત્યાંથી તે પાછો ફેંકાય અને 1.8 મીટર ઊંચાઈ સુધી પહોંચે છે. તો આ પ્રક્રિયામાં બોલના વેગમાં ખાલી જગ્યા ભાગનો ઘટાડો થયો હશે. ઓપ્શન છે 16/25, બી ઓપ્શન છે 2/5, સી ઓપ્શન છે 3/5, અને ડી ઓપ્શન છે 9/25. ફરીથી બોલું છું, ગુરુત્વ પ્રવેગ જાણીતો ન હોય એવા એક અજ્ઞાત સ્થળે એક સમતલથી 5 મીટર ઊંચાઈએથી રબરના દડાને નીચે છોડવામાં આવે છે. એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા આગળથી તમે 5 મીટર ઊંચાઈ હોય તો ત્યાંથી તમે રબરના દડાને આમ જે છે એ નીચે ફેંકો છો. ફેંકો છો પછી શું થાય છે? એ દડો શું થાય? અહીંયા આગળ આને પટકાશે, અથડાશે. એટલે અથડાયા પછી હવે ફરી પાછો એ ઉછળે છે અને કેટલી ઊંચાઈ સુધી એ જાય છે? અહીંયા ઉપર ગયો તો આટલી ઊંચાઈ સુધી ગયો. હવે કેટલી? 1.8 મીટર. તો વેગમાં ખાલી જગ્યા ભાગનો ઘટાડો થાય. આપણે જાણીએ છીએ બોલને અહીંથી ફેંકશું એટલે અહીંયા અથડાશે, એટલે એનો વેગ જે છે એ વેગમાં શું થશે? ઘટાડો. તો તમે વિચાર કરો કે અહીંયા આગળ પ્રારંભમાં બોલ અહીંયા આગળ છે, આ બિંદુ જે છે એને પ્રારંભિક સ્થાન એ કહું, તો એમ લખી શકાય કે પ્રારંભમાં આપણે શું કરીએ છીએ? બોલને ક્યાં ફેંકીએ છીએ? અધો દિશામાં. તો અધો દિશામાં ફેંકવામાં આવે છે. હવે હું એવું માની લઉં કે જ્યારે બોલ જે છે એ સપાટીને પહેલાં અથડાયો, મતલબ આ પ્રારંભિક સ્થાન થયું અને આ અંતિમ સ્થાન થયું ત્યારની હું વાત કરું છું. તો તમે વાક્ય લખવું હોય તો લખી શકો કે બોલ જ્યારે સપાટીને અથડાય છે ત્યારે વેગ જે છે એને હું V1 નામ આપું છું. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે લખી શકાય કે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. પ્રારંભિક ઉર્જા એટલે આ બિંદુ આગળ હતો જ્યારે તમારો બોલ, ત્યારની એની ઉર્જા. તો અહીંયા હતો ત્યારે એની પાસે કઈ ઉર્જા હતી? તમે પકડી રાખ્યો હતો એટલે ગતિ ઉર્જા 0 હતી. સ્થિતિ ઉર્જા શું હોય? mg. એ હાઇટને હું h1 નામ આપું છું, હે ને? તો એ હાઇટ h1 હતી, આ હાઇટને હું h2 કહીશ. ઓકે, તો અહીંયા આગળ જે છે તમારો બોલ h1 ઊંચાઈએ હતો એટલે વેગ 0 હતો, પકડી રાખ્યો છે માટે, એટલે ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા શું હોય? mgh બરાબર.
હવે જુઓ સપાટીને અહીંયા અથડાય છે, અથડાય એટલે અહીં પહોંચી ગયો એટલે હાઈટ ઝીરો થઈ ગઈ, હાઈટ ઝીરો થઈ જાય એટલે એની સ્થિતિ ઉર્જા ઝીરો થઈ જાય, પણ ગતિ ઉર્જા છે એટલે એ વેગને હું વી વનથી દર્શાવું છું, તો શું થઈ ગઈ ગતિ ઉર્જા વન હાફ એમ વી વન સ્ક્વેર. તો જુઓ હવે શું થાય, બે બાજુથી એમ અને એમ કેન્સલ કરી શકાય, વી વનને સૂત્રનો કરતા કરો તો ટુ અહીંયા જશે એટલે અંડરરૂટ ટુ જી એચ વન થઈ જાય. ઓકે, જો આપણને જી ખબર હોત, અહીંયા કીધું છે કે જી અજ્ઞાત છે, ખબર નથી, જી ખબર હોત તો સીધું આમાં મૂકીને વી વન ને વી ટુ શોધી કાઢત અને એના પરથી કેટલો વેગમાં ઘટાડો છે એ શોધી કાઢ્યો હોત, પણ અહીંયા ખબર નથી માટે આપણે કિંમત નથી મૂકી, તો મને એક સમીકરણ આવું મળ્યું. ક્લિયર? ચલો હવે એ જ રીતે હવે બીજી કન્ડિશન શું થશે, હવે બોલ સપાટી પર પ્રારંભિક અહીંયા છે, અથડાઈને એચ ટુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો ફરી પાછું જો આપણે એમ કહીએ કે અહીંયા આગળ બોલ અથડાઈ એચ ટુ ઊંચાઈ પ્રાપ્ત કરે તો ત્યારે વેગ વી ટુ હોય, તો ફરી યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે આ જ રીતે ગણતરી કરી શકાય, તો વેગ શું મળશે સૂત્ર અંડરરૂટ ટુ જી એચ ટુ મળશે. આવા બે સમીકરણ મને મળ્યા. હવે વેગમાં શું ઘટાડો થયો છે એ મારે શોધવો હોય, તો આપણે ફેરફાર શોધવો હોય તો આવું લખી શકાય, આંશિક એટલે ફેરફાર એટલે વી વન માઇનસ વી ટુ અપોન વી વન કરશું. ચલો હું કિંમત મૂકું છું, વી વનની વેલ્યુ છે અંડરરૂટ ટુ જી એચ વન માઇનસ વી ટુ છે અંડરરૂટ ટુ જી એચ ટુ અપોન પાછા વી વન છે અંડરરૂટ ટુ જી એચ વન. જુઓ અંડરરૂટ ટુ જી, અંડરરૂટ ટુ જી કોમન, નીચેના અંડરરૂટ ટુ જી સાથે કેન્સલ થઈ જશે, તો વધશે શું તમારી પાસે, આટલું વધશે અંડરરૂટ એચ વન માઇનસ અંડરરૂટ એચ ટુ અપોન અંડરરૂટ એચ વન. તમે બંનેને એચ વનના અંડરરૂટ વડે ભાગી દો તો આવું પણ લખાય, વન માઇનસ અંડરરૂટ એચ ટુ અપોન એચ વન. હવે આપેલી રકમ પ્રમાણે જુઓ તો આપણને જે છે રકમમાં કીધું હતું કે એચ ટુ 1.8 છે અને એચ વન જે છે એ 5 આપેલો હતો, એચ વન બરાબર યસ 5 છે. તો તમે આનો ભાગાકાર કરો શું થાય, 1 માઇનસ અંડરરૂટ કેટલા થઈ જશે 0.36 હે ને, તો એનો મતલબ 1 માઇનસ વર્ગમૂળ લો એટલે 0.6, બાદબાકીનો જવાબ 0.4 આવે એટલે કે 4/10 એટલે શું લખી શકાય, 2/5 હે ને. તો કેટલો ફેરફાર થયો છે એ આપણે આ રીતે ગણી શકીએ. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે, મેં બીજું કંઈ નથી કર્યું, ઉર્જા સંરક્ષણનો નિયમ વાપર્યો છે. પ્રારંભિક એક આ સ્થાન લીધું અને અંતિમ આ સ્થાન, ત્યારબાદની કન્ડિશનમાં આને પ્રારંભિક સ્થાન કીધું છે ને આને અંતિમ સ્થાન, અને એને આધારે આપણે આ ગણતરી કરી છે. તો તમને આ દેખાતો હશે, તમે પહેલાં એને લખી લો. ઓકે હવે નેક્સ્ટ જુઓ, હવે કહે છે સમતોલન સ્થિતિમાં રહેલા સ્મોલ એલ લંબાઈના લોલકના ગોળાને એક તરફ થીટા જેટલું કોણીય સ્થાનાંતર આપી અને છોડી દેતા મધ્યમાન સ્થાનેથી તે ખાલી જગ્યા જેટલી ઝડપથી પસાર થશે. તમને એના અલગ અલગ ઓપ્શન આપેલા છે, હું ઓપ્શન લખું કારણ કે બોલીશ તો બહુ ખ્યાલ નહીં આવે. અંડરરૂટ ટુ જી એલ ઇન્ટુ 1+cos θ છે, બીજું ઓપ્શન છે અંડરરૂટ ટુ જી એલ sin θ, ત્રીજું ઓપ્શન છે અંડરરૂટ ટુ જી એલ, અને ચોથું ઓપ્શન છે અંડરરૂટ ટુ જી એલ ઇન્ટુ 1-cos θ. તમને કંઈક આવું કહેવા માંગે છે કે આવી રીતે જે છે આ એક લોલક છે, બરાબર, આ જે હોય આ એની મૂળ સ્થિતિ કહી શકાય, આ જે છે ગ્રાઉન્ડ જે છે આને નિમ્નતમ બિંદુ તરીકે આપણે લઈ લઈએ. જુઓ આનો મતલબ એમ છે કે ગોળો જે છે આ એનું મધ્યમાન સ્થાન કહેવાય. હવે તમે શું કરો છો, પહેલાં અહીંથી જે છે એ થીટા જેટલો ખૂણો બને ને એવી જગ્યાએ તમે પહેલાં અહીંયા કોઈક બિંદુ એ છે ત્યાં એને પકડી રાખ્યો હતો, ત્યારબાદ પકડી રાખ્યો છે ધેટ મીન્સ કે એનો વેગ ઝીરો છે હે ને, અને એ આટલી ઊંચાઈ એ છે સપાટીથી, એની ઊંચાઈ શું છે h, મતલબ આ સ્થાને એની સ્થિતિ ઉર્જા હશે એમ જી એચ. હવે તમે એને છોડી દો છો એટલે અહીંયા આગળ આવશે મધ્યમાન સ્થાને, તો અહીં પહોંચે ત્યારે એનો વેગ શોધવાનો કીધેલો છે, અને આ સ્થાને જ્યારે પહોંચશે ત્યારનો વેગ વી કહું, અને જો સ્થિતિ જો ગતિ ઉર્જા શું થઈ જાય 1/2 mv² અને સ્થિતિ ઉર્જા એટલે એમ જી એચ, પણ અહીંયા હાઈટ ઝીરો છે એટલે સ્થિતિ ઉર્જા ઝીરો થશે. તો તમે કહેશો કે આમાં તો સિમ્પલ જ છે કે ખાલી ઉર્જા સંરક્ષણનો નિયમ જ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરો એટલે જવાબ આવી જશે. વાત સાચી, પણ જવાબ તમને આ સ્વરૂપમાં કઈ રીતે મળશે મારે એ સમજાવવું છે. તો હું એવું કહી દઉં કે આપણું જે આ લોલક છે ને એની જે લંબાઈ છે એ લંબાઈ એટલે આ આખી લંબાઈ એ સ્મોલ એલ છે, પ્રશ્ન મુજબ આવું છે. હવે આ લંબાઈ એલ હોય તો મારે આ હાઈટ શોધવી પડશે ને, કેમ, કારણ કે જો હું કહું કે યાંત્રિક ઉર્જાના
यांत्रिक ऊर्जाना संरक्षणना नियमनो उपयोग करिए तो ए नियम मुजब प्रारंभिक ऊर्जा बराबर अंतिम ऊर्जा कहेवाय एटले ए पासे जेटली ऊर्जा होय एटली ज बी बिंदु आगळ ऊर्जा होय ए बिंदु आगळ गति ऊर्जा जीरो छे स्थिति ऊर्जा शुं छे एम जी एच જ્યારે બી પાસે પહોંચે છે ત્યારે ગતિ ઉર્જા છે 1/2 mv² અને સ્થિતિ ઉર્જા શું થઈ જાય છે 0. મારે આમાંથી વી શોધવાનો છે એટલે એમ અને એમ કેન્સલ થઈ જશે અને હું વીને સૂત્રનો કરતા કરીશ તો શું થશે √2gh પણ અહીંયા ઓપ્શન આવો નથી કારણ h એટલે આ હાઈટ છે એ મારે શોધવી છે તો આના માટે આપણે થોડાક આવા સૂત્રનો ઉપયોગ કરી શકીએ તમે જુઓ અહીંયા આગળ આટલો વિચાર કરો કે હું અહીંયા આગળથી આ જે સ્થાન છે એને આ રીતે દર્શાવું તો પહેલાં આટલું અંતર શું થાય જો મને ખબર પડી જાય આટલું અંતર ખબર પડી જાય તો બાકીનું આ અંતર મળી શકે ને કારણ કે ટોટલ લંબાઈ L છે બરાબર Lમાંથી હું આટલો ભાગ બાદ કરી દઉં તો મને બાકીની હાઈટ H મળી શકે તો આટલું ભાગ શું થશે તો જો ખૂણાની પાસેની બાજુ શોધવી છે અને ખૂણાની પાસેની બાજુ જોઈતી હોય ત્યારે હંમેશા આપણે કયું સૂત્ર લેવું જોઈએ આ બિંદુને હું ઓ નામ આપી દઉં અને આ બિંદુને ધારો કે સી નામ આપી દઉં તો મારી પાસે ત્રિકોણ જે છે એ કયો થશે ઓ સી એ એની અંદર ખૂણાની પાસેની બાજુ જોઈતી હોય એટલે મારે હંમેશા કોસ થીટા સૂત્ર લેવું જોઈએ કોસ થીટા સૂત્ર પ્રમાણે શું લખી શકીએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ લખી શકાય પાસેની બાજુ એટલે ઓ સી અને કર્ણ એટલે શું છે ઓ એ તો જુઓ આમાંથી મારે ઓસીને સૂત્રનો કરતા કરવો હોય તો ઓસી બરાબર ઓ એ કોસ થીટા હવે ઓથી એ એટલે આ તો લોલક જ છે હે ને તો લોલક અહીંયા હોય એનો ગોળો અહીંથી અહીંયા જાય તો લંબાઈ બદલાય નહીં એનો અર્થ એવો થાય કે ઓથી એ સુધીનું અંતર પણ એલ જ છે તો એનો મતલબ એમ થયો કે આટલો જવાબ મને શું મળ્યો એલ કોસ થીટા એટલે મને આ જવાબ મળી ગયો શું મળ્યો લખી દઉં અહીંયા એલ કોસ થીટા તો જો આટલું એલ કોસ થીટા હોય તો બાકીનું આટલો એચ શું થશે તો લખી શકાય કે માટે આકૃતિ પરથી એચ બરાબર શું થાય ટોટલ લંબાઈ એલ હતી એમાંથી કેટલી બાદ કરવી પડશે મારે એલ કોસ થીટા એલ કોમન કાઢી લઉં તો શું થાય એલ √1 cos θ તો વેગના સૂત્રમાં મૂકી દો તો વેગ વી બરાબર શું થશે √2g એચની જગ્યાએ શું આવશે એલ √1 cos θ આવું ઓપ્શન આપણી પાસે ડી છે હે ને તો આ રીતે જવાબ મળી શકે તો ટૂંકમાં મારે તમને આ હાઈટ શોધતા શીખવાડવાની હતી જો અહીંયા પણ આપણે બીજું કંઈ નથી કર્યું પણ યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમનો જ ઉપયોગ કરેલો છે હે ને તો તમને સમજાયો હશે હવે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 5 ચલો આ ક્વેશ્ચન શું કહે છે એક ઘરઘડીની મદદથી 75 કિલોગ્રામ દળ છે એને ઊંચકવા 250 ન્યૂટન બળની જરૂર પડે છે તમારે 75 કિલોગ્રામનું દળ છે ઘરઘડીની મદદથી ઊંચકવાનું છે કેટલું બળ લગાડવું પડ્યું 250 ન્યૂટન આ દળને 3 મીટર ઉપર લઈ જવા માટે દોરડાને 12 મીટર સુધી ખેંચવું પડે છે તમે જાણો છો કે ઘરઘડી હોય તો દોરડું હોય નીચે પછી દળ લટકાવેલું છે તો દળ તમે 3 મીટર ખસેડો તો એના માટે દોરડું છે એને ટોટલ 12 મીટર ખસેડવું પડે છે તો તંત્રની કાર્યક્ષમતા ખાલી જગ્યા થાય ઓપ્શન છે 50%, 75%, 33% અને 90%. આ બધા ઓપ્શન છે પહેલાં તો તંત્રની કાર્યક્ષમતા એટલે શું જુઓ કાર્યક્ષમતા એને આપણે ઈટાથી દર્શાવીએ છીએ આ એનો સંકેત છે કોઈપણની કાર્યક્ષમતાનો અર્થ શું લઈ શકીએ કે જો આપણે કંઈક ઇનપુટ આપીએ અને આપણને કશોક આઉટપુટ મળે એટલે હંમેશા કાર્યક્ષમતાનું સૂત્ર આવું લખાય આઉટપુટ ભાગ્યા ઇનપુટ બરાબર જેમ કે આપણે જેમ ટકા શોધીએ છીએ ત્યારે શું કરીએ છીએ તમે મેળવેલા માર્ક્સ ભાગ્યા કુલ માર્ક્સ કરો છો હે ને તો એ જ રીતે શું તમે મેળવ્યા માર્ક્સ એ શું થયો આઉટપુટ એટલે આઉટપુટ ભાગ્યા શું કરવાનું હોય હંમેશા ઇનપુટ તો આઉટપુટ એટલે શું તો મશીન જે છે એ મશીન વડે થતું કાર્ય બરાબર અને ઇનપુટ એટલે શું તમે મશીન પર જે કાર્ય કર્યું છે તો અહીંયા આગળ કાર્યક્ષમતાનું સૂત્ર શું થશે મશીન વડે થતું કાર્ય ભાગ્યા મશીન પર થતું કાર્ય ચલો મશીન વડે થતું કાર્ય એટલે શું તો મશીન જે છે એ મશીન વડે કેટલું કાર્ય થાય છે તો અહીંયા આગળ હું એમ કહું કે એમ દળનો પદાર્થ તમારે ઊંચકવાનો છે
है ने, तो एनू जे कार्य करवू पड़शे तो बळ कयो हशे, तो लखाय वजन बळ एम जी जेटलू, अने स्थानांतर जे करावू पड़े एने धारो के हूँ वाई नाम आपूँ छूँ, तो ए वाई जे छे ए पण आपणने खबर छे, तो हूँ अहीं आगळ लखी दऊं कि मशीन वडे जे थतुं कार्य छे ए कार्य बराबर कार्य जे हूँ आवी रीते लखीश કે એમ જી અને સ્થાનાંતર કરાવું છું એને હું વાય વડે દર્શાવું છું. તો મશીન પર તમે કેટલું કાર્ય કર્યું? તો તમે એફ જેટલું બળ લગાડ્યું અને એને કારણે સ્થાનાંતર કેટલું થયું? ધારો કે એક્સ જેટલું, બરાબર. બસ હવે આની અંદર આપણે શું કરશું? બધી કિંમતો મૂકી દઈશું. જુઓ, એમની વેલ્યુ આપણને ખબર છે 75 છે, બધી જ કિંમત હું મૂકું છું. જીની વેલ્યુ હું 10 લઈ લઉં છું. વિચારજો હવે આગળ, તમે વાય જે છે એ મશીન વડે તમારે કેટલું એને સ્થાનાંતર શું કરાવવું છે? 3, એટલે અહીંયા 3 આવશે. બળ જે છે એ બળ તમે લગાડ્યું છે 250 ન્યૂટન, ઓકે. અને એક્સ જે છે એ એક્સ કેટલું સ્થાનાંતર કરાવો છો? 12. ચલો કરો તો ગણતરી. અહીંયા 25 × 3 એટલે 75, આ રીતે થઈ જશે. એટલે તમારો જવાબ શું આવ્યો? 9/12, એટલે અહીંયા 3 × 4 = 12, એટલે 3/4 લખી શકાય, બરાબર. ખ્યાલ આવ્યો? તો 3/4 એટલે કેટલા થાય? 0.75 થાય. 3/4 એટલે 0.75, એટલે ટકામાં ગણવા હોય તો શું થાય? 75%. તો આપણો જે ઓપ્શન બી હતો એ આપણો જવાબ થશે, ઓકે. તો ટૂંકમાં મારે તમને આ સમજાવવાનું હતું કે કાર્યક્ષમતા એટલે મશીન વડે થતું કાર્ય ભાગ્યા મશીન પર થતું કાર્ય એ ગુણોત્તર છે, અને આપણે કાર્યક્ષમતા તરીકે ઓળખી શકીએ. ક્લિયર? ચલો હવે પ્રશ્ન નંબર જે છે એ 6. આપણને હવે કેમ કહે છે કે એક એન્જિન, એક હોઝ પાઇપ છે, મતલબ મોટી અને પોળી છે, એમાં પાણીને સતત ધકેલે છે. એટલે એક પાઇપ છે, તમે ઇમેજિન કરો કે તમારી પાસે આવી કોઈ પાઇપ છે, એલ લંબાઈની ધારો કે આ પાઇપ છે, એની અંદર પાણી જે છે એ ધકેલે છે, ઓકે. હવે કહે છે કે સતત એને ધકેલે છે. જો પાઇપની એકમ લંબાઈ દીઠ પાણીનું દળ સ્મોલ એમ હોય, સમજો આ વસ્તુને, એકમ લંબાઈ દીઠ દળ સ્મોલ એમ, એટલે આને લખાય શું ખબર છે? આવી રીતે લખાય કે આનો અર્થ એવો થાય, એકમ લંબાઈ એટલે લંબાઈ છેદમાં લખાય, એટલે આવું થયું, દળ ભાગ્યા લંબાઈ, આ જે ગુણોત્તર છે એ એમ જેટલો છે, આવો અર્થ થાય. એકમ લંબાઈ દીઠ દળ, એટલે દળ અને લંબાઈનો ભાગાકારનો જવાબ એમ છે એવું આપ્યું છે. પછી કહે છે, તથા પાઇપમાંથી બહાર આવતી વખતે પાણીનો વેગ વી છે. આમાંથી જે પાણી બહાર આવે છે ને, તો વેગ શું છે એનો? વી. તો કેટલા દરથી પાણીને ગતિ ઉર્જા મળતી હશે? ઓપ્શન જે છે એ ઓપ્શન આવા છે, એક છે mv², બીજું જે ઓપ્શન છે એ છે 1/3 mv², ત્રીજું ઓપ્શન છે 1/2 m² v², અને ચોથું ઓપ્શન છે 1/2 mv³. હવે અહીંયા થાય શું એ વિચારજો. અહીંયા આગળથી છે ને તમે પાણીની પાઇપ લગાવી છે, તો અહીંયા t = 0 સમય છે, અને અહીંયા t = t સમયે પાણીના અણુ અહીંયા પહોંચે છે. તો થશે શું અહીંયા આગળ, કે તમે અહીંયા આગળ પાણી જે છે, પાણી આની અંદર દાખલ થાય એ વી વેગથી એલ જેટલું અંતર કાપીને ટી સમયમાં અહીંયા પહોંચે છે. ત્યારબાદ તો શું થવાનું? સતત જે છે, ધારો કે પાણીનો આ અણુ છે તો એની પાછળ બીજો આવતો જાય તો એને ધકેલતો જાય, અને એ જ રીતે પાણી જે છે એ સતત એક ધારુઆની અંદરથી બહાર આવ્યા કરશે એમ કહી શકાય. તો અહીંયા આગળ પાણીના અણુઓને જે ગતિ ઉર્જા જે મળે છે એ એની પછીના જે અણુઓ આવતા જાય એને ધક્કો મારતા જશે. તો લખી શકાય કે ગતિ ઉર્જા એટલે શું સૂત્ર છે એનું? 1/2 mv², તો એને કેટલી ગતિ ઉર્જા મળે છે? મતલબ કે એકમ સમયમાં મળતી મારે શું શોધવી છે? ગતિ ઉર્જા. પાણીના અણુઓને એકમ સમયમાં શું ગતિ ઉર્જા મળે છે આપણને એ જ પૂછ્યું છે, કે અણુને મળતી ગતિ ઉર્જા શોધો. તો એકમ સમયમાં મળતી ગતિ ઉર્જા એટલે એને હું આવું લખું, dk/dt. જો છેદને એકમ કહો તો એકમ સમયમાં શું ઉર્જા મળી, મળે એટલો ફેરફાર થાય એવું કહેવાય ને, તો એટલા માટે હું ફેરફાર એટલે વિકલન કરીશ. તો જુઓ અહીંયા આગળ 1/2, અહીંયા વેગ એક ધારો વી જેટલો જ રહેશે. કેમ મેં કીધું એમ કે એક વખત પાણી છે એના અણુ અહીંથી અહીંયા પહોંચી ગયા, પછી તો એટલા જ વેગથી સતત એક ધારુ વહન ચાલુ રાખે છે, એટલા માટે વી અચળ છે. મતલબ ફેરફાર d/dt કોનું માટે લખશું? દળ માટે. હવે દળ સમય સાથે બદલાતું નથી, તો અહીંયા આગળ હું એક કામ કરી શકું, આ જે સૂત્ર છે એને dx વડે ગુણી અને ભાગી દઉં છું. જુઓ શું થાય છે, તો આને આપણે આવું લખી શકીએ, ડી આ બંનેના સ્થાનની અદલા બદલી કરો તો dm/dx dx/dt થાય.
તમે ઓળખો છો dx upon dt એટલે વેગ v, તો હું આને વેગ v લખી શકું. તો શું થયું મારું સૂત્ર, 1/2 v ક્યુબ, v હતો અને આ v સ્ક્વેર એટલે v ક્યુબ થયા. અને dm upon dx એટલે દળ ભાગ્યા શું છે, લંબાઈ છે. અને દળ ભાગ્યા લંબાઈ આપણને કેટલી કીધી છે, m જેટલી. તો એની જગ્યાએ હું m મૂકી દઉં તો મારો જવાબ થયો 1/2 m v ક્યુબ, જે આપણો ઓપ્શન d છે. ઓકે, ટૂંકમાં અહીંયા આગળ કેટલી ગતિ ઉર્જા મળી છે એટલે કે એકમ સમયમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર જ આપણે શોધવાનો હતો, તો આપણે એને આ રીતે ગણી શકીએ છીએ. ઓકે, આઈ હોપ સમજાઈ ગયું હશે તમને આ ક્વેશ્ચન. હવે પ્રશ્ન નંબર 7 જુઓ, એની અંદર શું કહે છે, એમાં એમ કહે છે વિસ્ફોટને કારણે એક મોટા પથ્થરના 3 ટુકડા થાય છે, જે પૈકી 1 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ દળવાળા 2 ટુકડા પરસ્પર લંબ દિશામાં અનુક્રમે 12 મીટર પર સેકન્ડ અને 8 મીટર પર સેકન્ડના વેગથી ફંગોળાય છે. જો ત્રીજા ટુકડાનો ભાગ 4 મીટર પર સેકન્ડના વેગથી ફંગોળાતો હોય તો એનું દળ શું હશે. ઓપ્શન છે 7 કિલોગ્રામ, 17 કિલોગ્રામ, 3 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ. શું કહે છે વિચારો. અહીંયા આગળ એવું થયું કે આમ પથ્થર પડ્યો, તો આ એની પ્રારંભિક સ્થિતિ છે. પડ્યો છે એટલે વેગ 0 છે, એટલે પ્રારંભિક જે છે એનું વેગમાન 0 છે એમ કહેવાય. હવે આનો વિસ્ફોટ થાય, વિસ્ફોટ થાય એટલે એના ટુકડા થાય છે. દાખલા તરીકે જે છે પહેલો ટુકડો આમ ગયો, બીજો ટુકડો આમ ગયો, કેમ મેં આમ જ દોર્યા, કારણ કે કહી દીધું છે કે બંને પરસ્પર લંબ છે. ત્રીજો ટુકડો ક્યાં જાય છે આપણને કશી ખબર નથી, હે ને. તો એ ત્રીજા ટુકડો જે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. એક તો એની દિશા પણ નથી ખબર કે કઈ તરફ ગયો, અને બીજી વસ્તુ કે એનું દળ જે છે શું છે એ પણ ખબર નથી. પણ આપણને એટલી ખબર છે કે આવી કોઈ પણ પ્રક્રિયા થશે હંમેશા કઈ રાશિનું સંરક્ષણ થાય, વેગમાનનું. તો હું વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી શકું. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક જે છે એ વેગમાન 0, કેમ, કારણ કે પથ્થર સ્થિર પડ્યો હતો એટલે વેગમાન 0 હતું. અંતિમ વેગમાન એટલે 3 ટુકડા છે, તો પહેલાનું વેગમાન પ્લસ બીજાનું વેગમાન પ્લસ ત્રીજાનું વેગમાન લખશું. ચલો, પહેલાનું વેગમાન લખવું હોય તો શું લખાય, m1v1, બીજાનું વેગમાન m2v2 અને ત્રીજાનું જે વેગમાન છે એ થાય m3v3 થાય. ઓકે, અહીંયા આગળ જે છે મને આના પદ વિશે માહિતી મેળવવાની છે એટલે હું એ છેલ્લે ગણીશ, એટલે હું આનું નામ p3 હાલ રહેવા દઉં છું. કિંમતો મૂકું હું અહીંયા, તો પહેલો જે પદાર્થ છે એનું દળ હતું 1 કિલોગ્રામ, એનો જે વેગ છે એ 12 મીટર પર સેકન્ડ છે. મને કહી દીધું છે v1 અને v2 પરસ્પર લંબ દિશામાં ગતિ કરે છે, એટલે ધારો કે આ x દિશામાં જાય તો એની દિશા હું i કેરેટથી દર્શાવું. તો જ્યારે અહીંયા m2 એટલે 2 કિલોગ્રામ છે અને વેગ છે 8, તો એની દિશા હું જે કેરેટ લખી શકું છું. તો જુઓ, p3ને સૂત્રનો કરતા કરીએ તો આ બધી વસ્તુ બરાબરની આ બાજુ જાય એટલે -12i, બરાબર આ બાજુ જાય એટલે -16j. તો આટલું વેગમાન મળ્યું. આનું મારે મૂલ્ય જોઈતું હોય તો શું થાય, અંડરરૂટ -12² પ્લસ -16² તો શું થાય, એનું વર્ગમૂળ 400 થાય. 400 એટલે 20 લખાય, એટલે p3 બરાબર 20 જવાબ આવ્યો. p3 એટલે m3v3 કહેવાય, p બરાબર m×v સૂત્ર કહું છું. આની અંદર મને v3 વેગ, ત્રીજા પદાર્થનો વેગ જે છે એ મને 4 આપ્યો, તો હું 4 મૂકી દઉં, તો m3 બરાબર 20/4 શું થાય, 5 કિલોગ્રામ. હે, તો ત્રીજો પદાર્થ કેટલા દળનો હશે, 5 કિલોગ્રામનો. તો આવો કોઈ પણ પ્રશ્ન જો આવે તો હંમેશા આવી રીતે વેગમાન સંરક્ષણનો નિયમનો ઉપયોગ કરી અને તમે એને ગણી શકો છો. તો આ ક્વેશ્ચન પણ આ રીતે લખી લેજો, ક્લિયર. ચલો, હવે પ્રશ્ન નંબર 8 શું કહે છે, એમાં એક એન્જિન એક હોસ પાઇપમાંથી પાણી ધકેલે છે. પાઇપમાંથી બહાર નીકળતી વખતે પાણીનો વેગ 2 મીટર પર સેકન્ડ છે. બહાર નીકળતી વખતનો વેગ જે છે એ કેટલો આપ્યો છે, 2 મીટર પર સેકન્ડ. પાઇપની અંદર 1 મીટર લંબાઈ દીઠ પાણીનું દળ 100 કિલોગ્રામ છે. મતલબ હમણાંની જેમ જ થયું ને કે લંબાઈ ભાગ એટલે સોરી દળ ભાગ્યા લંબાઈ, આ જે ગુણોત્તર છે ને એ ગુણોત્તર મને શું આપ્યો છે, 100, હે ને, કિલોગ્રામ પર મીટર. 1 મીટર દીઠ 100 કિલોગ્રામ દળ છે, બરાબર આવું કહેવા માંગે છે. પછી કહે છે કે તો આ એન્જિનનો પાવર ખાલી જગ્યા થાય. ઓપ્શન છે 400 વોટ, 200 વોટ, 100 વોટ અને 800 વોટ. જુઓ, એન્જિન છે એ પાણીને હોઝ પાઇપની અંદર ધકેલે છે, બરાબર અગાઉ પણ આપણે વાત કરી ગયા એ જ રીતે.
तो पछी पाणीमांथी ज्यारे सॉरी पाइपमांथी ज्यारे पाणी बहार निकळे छे त्यारे एनो वेग केटलो छे 2 मीटर पर सेकंड। तो केटलो पावर तमे जाणो छो के पाइपनी अंदर एक छेड़ेथी बीजा छेड़े जे छे ए तमारे एने लई जवो पड़शे अने एना माटे कार्य करवू पड़शे, बळ लगाड़वू पड़शे। तो आवी स्थितिमां मारे पावर गणवो होय तो पावर पी बराबर याद करो एफ डॉट वी એટલે કે FV cos થીટા લખી શકાય। અહીંયા આગળ તમે વિચારો બળ પણ આમ લાગશે અને જે તમારો પાણી જે છે એ પણ આ જ દિશામાં જશે એનો મતલબ થીટા બરાબર 0 લખી શકાય। એટલે કે હું અહીંયા F into V લખીશ, મને બળ વિશે કોઈ માહિતી નથી। તો F એટલે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ લખીએ તો વેગમાનમાં થતો ફેરફાર એને બળ કહી શકાય। તો હું એને dp/dt લખું છું, પણ વેગમાન એટલે શું? तो P बराबर तमे जाणो छो M into V है ना। हवे तमे आनु विकलन करो, हमणा थोड़ीक वार पहला पण आपणे आज रीते कर्युं हतुं। तो अहींया आगळ जे छे ए वेग V जेटलो छे एनो मतलब वेग अचळ छे, तो V एमना एम राखशो तो V अने V शुं थई जशे V स्क्वेर ओके, अने वच्चे शुं पाछुं dm अपॉन dt, जेनी पण मारी पासे किंमत नथी तो हुं आने dx वडे गुणी अने भागी दईश। हमणा रीत समजावेली छे ए ज छे, आ बंनेने आ स्थाननी अदला बदली करी दो એટલે શું થાય dm અપોન dx ઇન્ટુ શું લખી શકાય dx અપોન dt। તો આ જે વેલ્યુ છે એ શું છે? વેગ v એટલે v ક્યુબ થઈ જશે, એટલે જવાબ થયો v ક્યુબ ઇન્ટુ dm અપોન dx। ચલો v એટલે વેગ, વેગ છે 2 એટલે 2 નો ક્યુબ આવશે। અને જુઓ dm અપોન dx એટલે દળ ભાગ્યા લંબાઈ, એ આપણને 100 કીધી જ છે એમાં, તો આપણે આને 100 મૂકી દઈશું, શું થાય જવાબ 800 વોટ થઈ જશે। તો આ રીતે આપણે પાવર ગણી શકીએ। એટલે આપણી પાસે કઈ કિંમતો છે એના આધારે આપણે આ બધી વસ્તુ વિચારવી પડશે ઓકે। ચલો હવે પ્રશ્ન નંબર 9, હવે જે આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9 એની અંદર એમ કહે છે કે એક વ્યક્તિ છે તેના હાથમાં રહેલ 0.2 કિલોગ્રામ દળવાળા દડાને ઉધ્વ દિશામાં એફ જેટલું બળ લગાડી 0.2 મીટર ઊંચે લઈ જાય છે। જો હું દોરું ને તો વધારે ખબર પડશે આકૃતિ। દાખલા તરીકે આ પદાર્થ છે, વ્યક્તિએ શું કર્યું એફ જેટલું બળ લગાડ્યું ઉધ્વ દિશામાં અને એને અહીંયા આગળ પહોંચાડ્યું। આ જે અંતર છે આ ડિસ્ટન્સ છે એને હું d1 નામ આપું તો એ 0.2 મીટર છે। હવે કહે છે કે ત્યારબાદ ઉધ્વ દિશામાં ફેંકી દે છે, બરાબર। પહેલાં આટલો ઉપર લઈ ગયો બળ લગાડીને, પછી એણે ઉપર તરફ એને ફેંકી દીધો, બરાબર। તો આ ઉપર તરફ એને ફેંકી દે છે, તો અહીંયા આગળ આ સ્થાનને એ નામ આપવું અને બી નામ આપવું ને આને સી નામ આપવું, તો એ ક્યાં ફેંકી દીધો? બીથી સી સુધી, જેના કારણે આ દડો 2 મીટરની ઊંચાઈ વધારાની પ્રાપ્ત કરે છે। એટલે આટલું જે ડિસ્ટન્સ છે ને d2 એ છે 2 મીટર। આ મેં 0.2 બહુ મોટું બતાવ્યું પણ ચાલે, સમજી જજો ઓકે। તો આ બળ કેટલું એણે લગાડ્યું હશે આ એફની વેલ્યુ શોધવાની છે। તો અહીંયા આગળ જુઓ, તમારા ઓપ્શન છે 22 ન્યૂટન, 4 ન્યૂટન, 16 ન્યૂટન અને 20 ન્યૂટન। વિચારો જુઓ, પહેલાં તો આપણે અહીંયા આગળ હું તમને જ્યારે આવી કન્ડિશન હોય ને કે પહેલાં પદાર્થ અહીંયા હતો પછી અહીંયા જાય છે, તો ઇઝી જે રસ્તો છે એ છે કે આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ વાપરીએ। તો અહીંયા આગળ હું આવું વિચારીશ કે અહીંયા આગળ પ્રારંભિક સ્થાન એનું અહીંયા છે, પછી અહીંયા જાય છે, પછી અહીંયા જાય છે, આવું થાય છે। બીજું વસ્તુ આવી પણ વિચારી શકીએ આપણે કે કાર્ય ઉર્જા પ્રમેય, જુઓ પદાર્થ પહેલાં અહીંયા હતો ત્યારે એની પ્રારંભિક ગતિ ઉર્જા 0 હતી, તમે અહીંથી એને પકડીને અહીંયા લઈ ગયા, પછી સી પાસે લઈ ગયા, તો અહીંયા પહોંચીને પછી એ નીચે પાછો આવશે, તો અહીંયા સૂક્ષ્મ સમય માટે એ સ્થિર થવાનો છે, એટલે કે એની ફાઇનલ ગતિ ઉર્જા પણ શું થઈ ગઈ? 0। તો એનો અર્થ એવો થયો કે તમે અહીંયા આગળ w/Δk કો ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે છે એ કરેલા કાર્ય બરાબર હોય। તો વિચારો ગતિ ઉર્જામાં શું ફેરફાર થયો? તો લખી શકાય કે k ફાઇનલ માઇનસ k ઇનિશિયલ, આ 2 0 છે એટલે w/0 થયું। હવે કાર્ય 2 ભાગમાં થાય છે કે નહીં? તમે પહેલાં એથી બી લઈ જાઓ છો, પછી તમારો પદાર્થ બીથી સી જાય છે, એટલે ડબલ્યુ ટોટલ જે છે એ WAB + WBC લખી શકાય। હવે આ કાર્ય ગણવું હોય તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતરની વાત છે, પણ અહીંયા આગળ આપણો એમ દળનો પદાર્થ છે અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ પણ લાગતું હોય, તો જુઓ જ્યારે પદાર્થ આ સ્થાને હતો તો નીચે તરફ mg જેટલું બળ લાગતું હતું, તો AB માર્ગ માટે પરિણામી બળ શું થાય? ઉપર એફ લગાડ્યું અને એના દ્વારા એ ઉપર ગયો, એટલે પરિણામી બળ શું થાય? એફ માઇનસ mg થાય। તો કાર્ય ગણો ત્યારે બળ કેટલું લેવાનું?
एफ माइनस एम जी। स्थानांतर तमे केटलू करायो, सपोज डी वन लखू छो एनुं नाम, तो स्थानांतर करावियो डी वन। અને બળ અને સ્થાનાંતર વચ્ચે શું ખૂણો છે? તો બળ પણ પરિણામી આમ લાગે છે, પદાર્થ પણ આમ જ જાય છે, એટલે બે વચ્ચેનો ખૂણો કોસ થીટા, થીટા શું લખવું? ઝીરો। મેં સૂત્ર એફ ડી કોસ થીટા જ લખ્યું છે। ઓકે, ચલો હવે તમે અહીંયા આગળથી પછી ઉપર લઈ જવા માટે કોઈ બળ લગાડતા નથી, એનો અર્થ એવો થયો કે તમારો પદાર્થ અહીંથી બીથી સી જે જાય છે તો એ કયા બળની અસર હેઠળ થાય જાય છે? એમ જી, હે ને, વજન બળની અસર હેઠળ। અને વજન બળ તમારો પદાર્થ અહીંયા હોય તો વજન બળ એનું કઈ બાજુ લાગે? નીચે તરફ જ હોય, એમ જી, રાઈટ। તો એનો અર્થ એવો થયો કે અહીંયા બી થી સી જતી વખતે બળ કેટલું લાગ્યું? એમ જી જેટલું। સ્થાનાંતર કેટલું થાય છે? ડી ટુ જેટલું। ઓકે, અને બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જુઓ, એમ જી નીચે તરફ લાગે છે અને તમારો પદાર્થ જાય છે ઉપર, એનો અર્થ એવો થયો કે બે વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો છે? 180 ડિગ્રી। અને બરાબર ઝીરો તો ખરું જ, બસ હવે હું બધી કિંમતો મૂકી દઈશ। જુઓ તમે અહીંયા આગળ એના પર કેટલું બળ લગાડ્યું હતું, કેટલા બળની અસર હેઠળ લઈ ગયા હતા જે શોધવું છે, એટલે એફને હું એફ જ રાખીશ। તમારો જે પદાર્થ છે એનું દળ જે છે એ 0.2 કિલોગ્રામ છે, બરાબર। તો અહીંયા હું મૂકીશ 0.2 અને એને જી એટલે 10 વડે ગુણી દો તો ગુણાકાર 2 થાય, સીધું લખવું ખબર પડશે। ડી વનની વેલ્યુ 0.2 છે જ, કોસ ઝીરોની વેલ્યુ 1। ઓકે, ફરી પાછા જુઓ, એમની વેલ્યુ 0.2 કિલોગ્રામ, જીની વેલ્યુ 10, એટલે ગુણાકાર 2 થશે, ડી 2 છે એ પણ 2 જ હતો, બરાબર, અને કોસ 180ની વેલ્યુ છે -1। ઓકે, ચલો કરીએ ગણતરી, તો એફ -2 × 0.2 આ કેટલા થશે? અહીંયા આગળ -4 થશે, આ બાજુ જાય એટલે +4 થઈ ગયા, તો એફ -2 = 4/0.2 લખાય, બરાબર। તો અહીંયા આગળ આનો ભાગાકાર કરો એટલે 20 થાય, તો એફ -2 = 20, તો એફ બરાબર શું લખી શકાય? 22 ન્યૂટન। એટલે કે અહીંયા આગળ કેટલું બળ લગાડ્યું હશે? એફ 22 ન્યૂટન। તો આપણે સમગ્ર માર્ગને આ રીતે ભાગ પાડી અને એના દ્વારા આપણે કુલ કાર્ય શોધી શકીએ। માત્ર સમજવાનું એટલું હતું કે કયા બળ દ્વારા કાર્ય થાય છે અને બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો શું છે। ઓકે, તો આ રીતે એને લખી લો। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સ દિશામાં શું કહે છે? એક્સ દિશામાં 2V જેટલી ઝડપથી ગતિ કરતો અને એમ દળવાળો કણ વાય દિશામાં વી વેગથી ઝડપથી ગતિ કરતા બીજા 2M દળ ધરાવતા કણ સાથે અથડાય છે। આપણે ઇમેજિન કરીએ કે દાખલા તરીકે આપણો પદાર્થ છે, 2V વેગથી ગતિ કરે છે, એમ દળ છે, આ એક્સ દિશા છે, તો એક્સ દિશામાં ગતિ કરતો હતો। બીજો કોઈ પદાર્થ છે, એ પદાર્થ જે છે એનું દળ જે છે એ 2m છે અને એ વી વેગથી વાય દિશામાં ગતિ કરતો, તો આને હું વાય દિશા માની લઉં, બરાબર, એટલે બે અથડાયા, એટલે આ સંઘાત પહેલાંની સ્થિતિ છે। ઓકે, હવે થાય છે શું? આ અથડામણમાં જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય, તમે જાણો છો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય એટલે બે એકબીજા સાથે અથડાઈને ચોંટી જશે, બરાબર, અને ચોંટી જઈને બંને એક જ પદાર્થ તરીકે વર્તે, એટલે દળ એમ 2m અને એમ શું થઈ ગયું? 3m, અને એનો જે નવો વેગ હશે મને કેટલો છે, શું છે, કશી ખબર નથી, હું એનું નામ વી ડેશ આપું છું। તો અથડામણ દરમિયાન ગતિ ઉર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર ખાલી જગ્યાની નજીક હશે, કેટલો ફેરફાર ગતિ ઉર્જામાં થશે? આ પ્રારંભિક સ્થિતિ કહેવાય, અંતિમ સ્થિતિ કહેવાય। ઓપ્શન છે 44%, 50%, 56% અને 62%, આ બધા એના ઓપ્શન છે। જુઓ અહીંયા આગળ આ બધી વાત કરું ને, એના પહેલાં તો તમને એ કહું કે મારે પ્રારંભિક પણ ગતિ ઉર્જા જોઈએ છે, અંતિમ પણ જોઈએ છે, તો ગતિ ઉર્જા માટે મને વેગ ખબર હોવા જોઈએ, તો પ્રારંભના તો બંને વેગ ખબર છે મને, વી અને 2V અને વી, પણ અંતિમ વેગ વિશે ખબર નથી। તો મને એ તો ખબર છે કે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય હંમેશા કઈ રાશિનું સંરક્ષણ થાય જ? વેગમાનનું। તો આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ, તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, પ્રારંભિક વેગમાન એટલે આ પદાર્થનું વેગમાન શું થાય? એમ ઇન્ટુ વી, વીની વેલ્યુ શું છે? 2V, અને એ કઈ દિશામાં જઈ રહ્યો છે? એક્સ દિશામાં, એટલે હું આઈ કેરેટ લખું। એ જ રીતે બીજા પદાર્થ માટે શું લખી શકીએ આપણે? તો દળ જે છે એ 2m છે, વેગ એનો વી જેટલો છે, ક્યાં જાય છે? વાય દિશામાં, બરાબર। હવે અંતિમ અંતિમ વેગમાન જ્યારે લખું છું તો એમ ઇન્ટુ વી, એમ એટલે 3m, અને વેગ જે એ વી ડેશ છે,
तो अहीं मारे वी डेश शोधवो छे। तो जुओ अहीं आगळ सादुरूप शुं थाय, अहीं आ 2mv i + 2mv j, ओके, अने 3m जे छे ए छेदमां आवशे, तो अपॉन 3m इज इक्वल टू वी डेश। चलो वी डेश ने आपणे सूत्रनो करता करिए, तो जुओ ने अहीं 2mv कॉमन छे, तो एने 3m वडे डिवाइड करो तो m अने m कैंसल थई जाय, तो वधशे शुं 2/3v (i + j) लखाय i प्लस जे। आ जे छे ए वेग मळ्यो, एनुं मने मूल्य जोईतुं होय वी डेश, तो अंडररूट शुं थाय, पहेलानो वर्ग वत्ता બીજાનો વર્ગ, એટલે 2/3v² + 2/3v² એટલે એવું લખાય 2 અંડરરૂટ 2/3v² છે, તો એનું વર્ગમૂળ જે છે એ 2/3v થાય, અને વર્ગમૂળની અંદર રૂટ 2 વધે એટલે આવું લખાય 2√2 × v। આટલો આપણને વેગ સંગાત પછીનો મળ્યો। હવે આપણે શું કરશું, ગતિ ઊર્જા શું ઘટે છે શોધવી છે। અસ્થિતિસ્થાપક સંગાત છે એટલે ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી, તો આપણે બંને ગતિ ઊર્જા શોધી કાઢીએ। ચલો કે ઇનિશિયલ પ્રારંભિક ગતિ ઊર્જા એટલે આ સ્થિતિમાં, એટલે પહેલાંની ગતિ ઊર્જા પ્લસ બીજાની ગતિ ઊર્જા, પહેલાંની ગતિ ઊર્જા શું થાય 1/2mv² વેગની વેલ્યુ શું છે 2v, બીજાની ગતિ ઊર્જા શું થાય 1/2 દળ જે છે એ 2m છે અને વેગ શું છે v છે, સાદુરૂપ શું થશે ચલો અહીંયા આગળ 2^4 હે ને 4/2 એટલે 2, તો અહીંયા આગળ આ જવાબ શું થયો 2mv² પ્લસ અહીંયા આગળ 2 અને 2 કેન્સલ થઈ જશે એટલે mv² એટલે જવાબ થયો 3mv² આ k ઇનિશિયલ મળી। k ફાઇનલ એટલે શું થાય 1/2 દળ જે છે એ છે 3m અને વેગ શું છે વી ડેશ, અને વી ડેશની વેલ્યુ શું, વી ડેશની વેલ્યુ હમણાં જ આપણે શોધી શું છે 2√2/3v² ઓકે। જુઓ 3 અહીંયા આગળ સ્ક્વેર છે એ ધ્યાનમાં રાખજો, અને જે કેન્સલ થાય છે એ કરો, જુઓ 1 1 2 કેન્સલ થઈ જશે, 1 1 3 પણ કેન્સલ થઈ જશે એટલે વધશે શું 2 2 4 હે ને, એટલે આપણો જે જવાબ છે એ આવો આવશે 4/3mv² ઓકે, આટલો મળે। હવે શું કરી શકાય, તો ગતિ ઊર્જામાં ફેરફાર શોધવા માટે શું કરશું કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલ અપોન કે ઇનિશિયલ। ચલો કે ઇનિશિયલ શું છે 3mv² માઇનસ કે ફાઇનલ શું છે 4/3mv² અને એને કોનાથી ડિવાઇડ કરવાના છે 3mv² થી। ઉપર જુઓ mv² કોમન છે અને કેન્સલ થઈ જશે હે ને, તો 3 અહીંયા ગુણાશે એટલે 9 9માંથી 4 જાય એટલે 5 બરાબર, એટલે 5/3 અને આ 3 એટલે 9 થઈ જશે, અને 5/9 કરો અને ટકામાં ફેરવવા માટે એને 100 વડે ગુણી દો, તમારો જવાબ લગભગ 56% જેવો આવશે। તો આ રીતે આપણે જવાબ શોધી શકીએ। તો થોડુંક આ રીતે વિચારવાનું હતું કે આપણે અસ્થિતિસ્થાપક સંગાત હતો તો આપણે અંતિમ વેગ શોધી શક્યા અને એના પરથી ગતિ ઊર્જા શોધી અને જવાબ નક્કી કરી શક્યા। તો આ રીતે થોડુંક ગણી લેજો, અને બીજા પણ MCQ હવે હું નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા કરાવીશ।